પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક બ્રિગેડના જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. ટ્રાફિક બ્રિગેડની પાસિંગ આઉટ પરેડ શહેરના પોલીસ કમિશનરની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ શહેર પોલીસ ખાતા દ્વારા શહેર ટ્રાફિક શાખાની ટ્રાફિક નિયમનની ફરજ માટે પોલીસની મદદમાં ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકો પોતાની સેવા આપી શકે તે માટે તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડના કુલ 264 જેટલા માદક સેવકોની ભરતી કરવામાં આવી હતી. તમામ સેવકો હાજર થયેલ હતા. તેઓને બેચ નંબર 22 તરીકે તારીખ 25/9/2019 પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે પોલીસ વિભાગ દ્રારા ટ્રાફિકના નિયમોની જાણકારી, એમવીએક કાયદાનું જ્ઞાન, કોમ્પ્યુટરની તાલીમ, જાહેરમાં વાહન ચાલકો સાથે શિસ્ત અને સભ્યતાપૂર્વક વર્તન કરવાની તાલીમ ઉપરાંત ટ્રાફિક સિગ્નલોની પ્રેક્ટિસ તાલીમ આપવામાં આવી હતી. આજે બરોડા શહેર ટ્રાફિક બ્રિગેડના કુલ 22માં આજ 22માં જો દિશાંત પરેડના આયોજન કરવામાં આવેલા, જેમાં 264 જેટલા TRBના જવાનો આજે પાસિંગ આઉટ કરીને બરોડા ટ્રાફિક પોલીસ દળમાં સામેલ થવા જઈ રહ્યા છે. લોકોના સેવા માટે જ અને આ 264 પૈકી લગભગ 60 જેટલા આપણા મહિલા TRB છે અને બાકી પુરુષો છે અને આજુબાજુના ગામડા વિસ્તાર અને શહેર વિસ્તારમાંથી આવેલા છે આ જવાનો. આ સપ્ટેમ્બરમાં 15 સપ્ટેમ્બરના રોજ અહીંયા રિક્રુટમેન્ટ થયા હતા, પછી 25 સપ્ટેમ્બરના રોજ તાલીમ ચાલુ થઈ એની, અને વચ્ચે વચ્ચે જેટલા બી આપણા નવરાત્રિના તહેવાર આવે, દશેરાના તહેવાર આવે, બીજા બંદોબસ્ત થાય, આ લોકોને ફિલ્ડ તાલીમ બી આપવામાં આવેલી અને એક અથક મહેનત પછી આપણા ઉસ્તાદ લોક આપણા લાભ એના બઢાવવા માટે, કાયદાના જ્ઞાન આપવા માટે બેન્ડ અમારા તમામ હેડક્વાર્ટરની પૂરી ટીમ આ બધા લાગીને ખૂબ સરસ રીતે એના તૈયાર કરેલા છે. અને મને પૂરી ઉમેદ છે કે આ આપણે બરોડા શહેરના પ્રજાજનો સાથે ખૂબ સારા એક સંકલન રાખી, સારા વર્તન રાખી જોઈએ અને ખૂબ મહેનત કરશે. અને આપણા ટ્રાફિક જો દળ છે અમારા, આ ટ્રાફિક દળમાં અત્યાર સુધી 355 જેટલા આપણા ટ્રાફિક TRBના જવાનો હતા, આજે 264 મળાઈએ તો 619 જેટલા TRBને ઇસ્ચેન તમારી થઈ ગઈ છે અને 700-400 ટ્રાફિક પોલીસ, તો 1000 જેટલા બલના આ ટ્રાફિક પોલીસ થઈ ગયા છે. અને ઉમેદ રાખું છું કે આવનાર સમયમાં જ્યારે આ બધા ડિપ્લોયમેન્ટ થશે એવી જગ્યાઓ જ્યાં અત્યાર સુધી અમે લોકો માણસના અભાવમાં ટ્રાફિક નિયમન માટે પોઈન્ટ નથી ચાલુ કરી શકતા હતા, આ પણ જગ્યાઓ ઉપર જો ચાલુ અમે લોકો કરીશું, શહેરના ચારો બાજુ જો અંતરિયાળ વિસ્તાર દૂરના વિસ્તારો છે એના ઉપર બી ટ્રાફિકના હાજરી જોવા મળશે. અને એના માટે હું તમામ એવા અમારા જો TRBના જવાનો છે એના એના પરિવારજનોના ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધાને અમે શુભેચ્છા પણ આપી છે કે આપણા બરોડા શહેરના પ્રજાજનોના સેવામાં કોઈ કસર બાકી નહીં રાખે. સર, નવો મોટર વ્હીકલ એક્ટ અમલી થયો છે ત્યારે તે મોટર વ્હીકલ એક્ટની પર આ લોકોને કયા પ્રકારની સમજણ આપવામાં આવી છે અને કઈ રીતે લોકો કામ કરે છે? નવા એમવી એક્ટ પ્રમાણે જેટલા બી નવી નવી જોગવાઈઓ આવી છે, ચાહે ચલાન બાબતનું હોય, સમાધાન શુલ્ક બાબતનું હોય કે બીજી જો બી જોગવાઈઓ આવી છે, કાયદાઓ છે, એના બધાના એના જ્ઞાન આપવામાં આવેલા છે. જો જગ્યા ઉપર અમે લોકો જોઈએ છીએ કે સ્ટોપ લાઇનને બહાર કોઈ ઊભા થતા હોય, કોઈ રોંગ યુટર્ન લેતા, આ બધા માટે બી અમે લોકોને પ્રેક્ટિકલ ફિઝિકલી અહીંયા પ્રેક્ટિકલ તાલીમ આપી છે કે જેથી કાયદાના જ્ઞાનના અભાવે કોઈ પ્રજા સાથે જો કોઈ એના વર્તન ખરાબ નહીં થાય એની બી તમામ અમે લોકો તકેદારી રાખીએ છીએ. સાથોસાથ અમે લોકો બીજા અભિગમ તરીકે જો અત્યારે જો ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસ જો ડિપ્લોયડ છે એના પણ અમે 50-50 ગ્રુપને લાવીને 3-3 દિવસના રિફ્રેશર કોર્સ આપવા જઈ રહ્યા છીએ, જેમાં આ નવા કાયદાના જ્ઞાન અને શું શું ઓર કેવી રીતે કરીએ જેના સ્ટ્રેસ બી રિલીફ થાય અને પ્રજા સાથે ખૂબ હકારાત્મક અભિગમ રહે ને એના બી તમામ ટ્રાફિક પોલીસના 3 દિવસના અમે 3-3 દિવસ વારાફરતી બધાને તાલીમ પણ આપીએ.